ગાંધીનગર કમલમ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી, લોકલ આઈડીના વિજયભાઈ રૂપાણીનું નામ જાહેર થતા જ ભાજપ કાર્યાલયમાં વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રસ્તા પર ફટાકડા ફોડીને વિજયભાઈના વિજયોત્સવને મનાવવામાં આવ્યો હતો. તેમજ રાજકોટની ચારે બેઠકો ભાજપે લઈ લેતા ઠેર ઠેર રાજકોટ રંગીલું શહેર કેસરિયા રંગમાં રંગાઈ ગયું હતું. આ બાબતે વધુ વિગતો રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડોક્ટર જેમેન ઉપાધ્યાયે આપી હતી. અહેવાલ વિજય મકવાણા. ખાસ રાજકોટના કાર્યક્રમમાં આજ અનેરો ઉત્સાહ છે. સ્વાભાવિક છે કે ગુજરાતના મુખ્યમંત્રી રાજકોટના બધા કાર્યકરો સાથે નાનાથી મોટા થયા છે અને વિજયભાઈ છેલ્લા એક વર્ષમાં જે એમને ગુજરાતમાં કામગીરી કરી છે એ ખૂબ જ સંતોષકારક છે. કોઈ પણ જાતના વિવાદ વગર, કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વગર સમગ્ર ગુજરાતની જનતાની વિજયભાઈએ ચિંતા કરી છે અને સાચા અર્થમાં ગુજરાતને ફરી પાછા સંવેદનશીલ મુખ્યમંત્રી મળ્યા છે. રાજકોટ માટે આનંદની બાબત એટલા માટે છે કે રાજકોટનો પાણીનો પ્રશ્ન એ કાયમી માટે વિજયભાઈ હલ કર્યો છે. પછી સિવિલ હોસ્પિટલનો પ્રશ્ન હોય, નવા રેસકોર્સનો પ્રશ્ન હોય, નવા એરપોર્ટનો પ્રશ્ન હોય, કેન્સર હોસ્પિટલનો પ્રશ્ન હોય, આ બધા પ્રશ્નો વિજયભાઈએ રાજકોટ માટે સોલ્વ કર્યા છે. ત્યારે રાજકોટના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ હોય એ સ્વાભાવિક છે. એક વર્ષનો સમય વિજયભાઈને મળ્યો હતો, છતાં પણ ખૂબ જ સારા નિર્ણયો લીધા હતા. હવે જ્યારે વિજયભાઈને પૂરો 5 વર્ષનો સમય મળ્યો છે ત્યારે મને વિશ્વાસ છે સમગ્ર ગુજરાતનું કલ્યાણ થવાનું છે, સમગ્ર સૌરાષ્ટ્રનું કલ્યાણ થવાનું છે, રાજકોટનું પણ કલ્યાણ થવાનું છે. અને નાના મોટા ગરીબ માણસો, ખેડૂતો, બધાનો વેપારીઓ, બધાનો વિચાર કરી અને વિજયભાઈ હંમેશા નિર્ણયો લીધા છે અને આવનાર દિવસોમાં ગુજરાત ખૂબ પ્રગતિ કરશે એટલો મને ખાસ વિશ્વાસ છે.